भाषण होय सत्य थी मढेलू जेमनू हृदय से दया थकी भरेलू जेनू भाषण होय सत्य थी मढेलू जेनी ऊपर कर प्रभु ना छाया करे छे कलयुग एथी सदा दूर रहे छे। एवा पूज्य श्रीनाथ बापू ने हाजरी छे अन्य संतो अने मैं कीधु एम त्रणेय मुद्दा बराबर छे व्यवस्था अवस्था अने आस्था એમાં કઈ ઘટે નહીં। હા અને આસ્થા બહુ જરૂરી છે। અમારા ભગત બાપુ લખે સાહેબ બાપુ અમુક મુદ્દા એવા છે કે જેને ખાલી ભરોસો જ રહેવાય એમાં શંકા કુશંકા ન થાય। કે ભાઈ જેનો ભરોસે રે ભાઈજી ભરોસે રે ભાઈ એ માયા આપડા ડાપણ નો ડોળાય ભાઈ એના ભરોસે રે ભાઈ કેવળ વિશ્વાસ। ત્રણ મુદ્દા ગણાવ્યા છે ભગત બાપુએ કે ગંગા ના નિર્માણ શું છે જેવું એ જમાનાયથી પાપ જાય એવું શું ગંગાના નિર્માણ કે ઢેકણ કટકો આડરો અને જો ગંગા તટ જાય તો માનવિયા કુળમાં કોઈ ભૂત ન સર્જે ભાગીરથી આવી ભાગીરથી વર્ષોથી આપણી એક પરંપરા છે કે એમાં હાડકું પધરાઈ જાય એટલે મોક્ષ મળી જાય એવું શું છે પણ આજ સુધી એમાં કોઈ તર્ક કર્યો નથી એનો ભરોસો જ છે। ગંગા ના નિર્મા ઈસુ છે એવું એ જમાનાયથી પાપ જાય જી એવી કોઈ દી કોઈ કલ્પના ન કરી એ જે ગંગા માં નાય બસ જના ભરોસે રેવાય જી। બીજો મુદ્દો અદભુત સંતોની હાજરી છે એટલે આચરીએ ને અંગ ધરીએ જે ગુરુજી ગાયજી ગુરુનો જે આદેશ થાય ગુરુનો જે મંત્ર હોય ગુરુ જે કહી દે કે આ રીતે જીવજે પછી એમાં શંકા કુશંકા નહીં થઈ શકે। આચરીએ ને અંગ ધરીએ એ ગુરુજી જે ગાયજી કેમ કીધું એને શું કરવા એવો સંસાય મનમાં ન થાય બસ જને ભરોસે રેવાયજી કેવળ એના ભરોસે જેટલા જેટલા દિયા એના પરિણામ ભારતના ઇતિહાસના પાના ઉપર છે સાહેબ। પછી અખિલ બ્રહ્માંડનો માલિક હોય તોય એક બહુ સરસ મજાનો ભગત બાપુનો દુહો છે કે બોરની મનમાં બીક અને સબરીને રહેતી સદા ભગવાન મારા આંગણે આવશે આ તો 100% વાત હતી કારણ કે એના ગુરુજીએ કીધું હતું એ વાત ઉપર ભરોસો હતો પણ આ મારા નાથને ખાટા ન લાગે મારા બાપને કાચા ન લાગે એવા બોરા જે હું વીડી વીડી લાવું છું એ ખાશે કે કેમ આ વાતની શંકા હતી। બોરની મનમાં બીક અને સબરીને રહેતી સદા પણ તા તો ઠળિયા હોતા ઠીક કરડીને ખાધા કાગડા ઠળિયા હોતા ખાઈ ગયા શું કામ આચરીએ ને અંગ ધરીએ જે ગુરુજી ગાય ગુરુનો ભરોસો છેલ્લો અને આખરી મુદ્દો બહુ સરસ ભગત બાપુ લખે છે કે કાગ સગલા તારા રોગ જાશે એણે જેમ ચીંધું હોય એમ ખવાયજી શું કામ કે વૈદ્ય ઘરના વાટેલા એ તારાથી ઓહણ નહીં વોણ ખાય માટે જને ભરોસે રેવાય ડોક્ટર તમને કહી દે કે આ એક ગોળી ભૂખ્યા પેટે લઈજો બે ગોળી જમીન લઈજો એટલે એને જે પ્રમાણે કીધું એ પ્રમાણે ખાવા મંડાય તો આપણો રોગ વ્યો જાય બાકી દવામાં હું નાખ્યું છે આ તપાસ કરવા જઈ દુખી થવાય એમાં કેવળ ભરોસો જ રાખવો જોઈએ ડોક્ટર કારણ કે વૈદ્ય ઘરના વાટેલા તારાથી ઓહળ નહીં ઓળખાય એને એમાં શું જડીબુટ્ટી વાટી નાખી હશે એ આપણને ન સમજાય એટલે એમાં શંકા કુશંકા ન થાય
મારો એક મિત્ર છે, હમણાં દવાખાને ગયો ને, ડોક્ટર સાહેબ ને કીધું કે સાહેબ મારો છે ને એક પગ લીલા કલર નો થાય, ભગવાન જાણે શું દર્દ હોય, જોવો ને. એ ડોક્ટર સાહેબે તપાસીને કીધું કે આ તો કાપવો પડશે, કે પણ સાહેબ એ કે નહીતર ગુજરી જાવ, કે તો મરવું નથી, કાપી નાખ. એક પગ કાપ્યો, થોડાક દી ત્યાં બીજો પગ લીલો થવા માંડ્યો, પાછો ગયો કે સાહેબ આ બીજો પગે લીલો થાય, વળી ચેક કરીને ડોક્ટર સાહેબે કીધું કાપવો પડશે, કે પણ સાહેબ એ કે નહીતર મરી જાવ, કે મરવું તો નથી, કાપી નાખ. બે પગ કાપ્યા, પ્લાસ્ટિક ના પગ નાખ્યા, એ લીલા થવા માંડ્યા. બોલો, હા. પાછો ગયો કે સાહેબ આ પ્લાસ્ટિક ના પગે લીલા થાય. પછી ડોક્ટર સાહેબે કીધું કે તમારા શરીરમાં કઈ તકલીફ નથી, પણ લુંગી નો કલર જાય છે. જાવું પથ આંગળીયું કોની જાલી, ખગડતો જ કુવા છે સાવ ખાલી, છે નોરવીડ ઢોરની દશા ભારી, હવે છે એક તારો ભરોસો અમને મોરારી. આ ઈશ્વરની જે ભાષા છે એ ભજનો છે, અને ભજનો હમે, અને આમાં ઘણું બધું બાપુ સમજાય એમાં જ મજા છે ને. આ નગર હમણાં માણસો અત્યારે તો અંગ્રેજી બોલે ને, પણ ટૂંકું ટૂંકું બહુ બોલે બાપુ. હમણાં મુંબઈ એક ઘેર હું મહેમાન થયો ને, તો આમ થાળીઓ પીરસાણી જમ, ડાઇનિંગ ટેબલ ઉપર જમવાની તૈયારી, અને ઘરધણીએ મને કીધું, મને કે કોક સાથે ફાવશે. કોક આરે હું કામ ભાઈ, તમે ઘરધણી હાજર છો, તમે ભેગા બહોળ, મને કે એમ નહીં કોકા કોલા સાથે ફાવશે. અરે મેં કીધું પૂરું બોલ, પૂરું બોલ, આ મને નથી સમજાતું. હા, બાર ગવે બોલી બદલે તરો, અને ઘણાય તો બોલે ટૂંકું, ઘણાય લખે ટૂંકું. બોલો, હવે તરણેતરના મેળામાં ત્રાજવા ત્રોફવા વાળા આવે, આમાં વડીલો છે, અત્યારે આ યુવાનો તો ઓલું ટેટું દોરાવે છે, પણ વડીલો છે એને ખબર છે, ત્રાજવા ત્રોફવા વાળા આવે. એ એક ત્રાજવા ત્રોફવા વાળો નામ લખતો હતો, અને મેં એક ભાઈ એને બે ચાર ઝાપટું મારી દીધી, બાજુ બહુ બહુ હુકામ મારે, ભાઈ આ ગરીબ માણા બચારો પોતાનો ધંધો કરવા આવે છે, અને મારે શું કામ, તારે કઈ ન લખાવું હોય રેવા દે. અરે પણ મને કે મારું નહીં તો શું કરું, આમ જો મારું નામ બગાડી નાખ્યું. અને ખરેખર મેં જોયું તો નામ એનું લબાડ લખી નાખ્યું હાથ ઉપર, લબાડ. પછી ઓલા ને મેં કીધું, ભાઈ ધંધો કરવા આવ, બસ કરી, આ મરશે તો જાય છે, આ લબાડ લખી નાખ્યું, તને શરમ નથી થતી? પણ મને કે સાહેબ શું કરું, ગીડદી એટલી બધી છે, અને એ ભાઈનું નામ લાંબુ એટલું બધું, એટલે મેં શોર્ટમાં લખ્યું. એનું નામ છે લલિતચંદ્ર બાબુલાલ ડગલી. મને કે આ લલિતચંદ્ર કોણી આવે છે, બાબુલાલ ખંભે, ને આ ડગલી છે, બગલી પૂરી થાય, મારે કરવું શું? એટલે શોર્ટમાં લખ્યું, ટૂંકમાં લખ્યું, એમ ટૂંકું ટૂંક, પણ જીવન ટૂંકું છે, જંજાળ લાંબી છે. જીવન ટૂંકું છે, જંજાળ લાંબી છે, પણ જો જંજાળ ટૂંકી કરી તો આપ મેળે જીવન લાંબુ થઈ જાય સાહેબ. પણ જંજાળ ટૂંકી થાય ક્યારે સાહેબ? કોઈ સદગુરુ મળી જાય તો મેળ પડે, બાકી મેળ પડે નહીં સાહેબ. કૃપા થઈ જાય કોઈની તો કામ પતી જાય, બાકી તો તમે જુઓ અત્યારે સુખ વેચાય છે, દુઃખ વેચાય છે. આ જમાનામાં સુખ વેચાય છે, દુઃખ વેચાય છે, અને એકના બે દીમાં ડબલ કરવા નામે ભૂખ વેચાય છે. હા નથી, ઘણા દુકાનો છ મહિનામાં ડબલ, એક મહિનામાં ડબલ, પછી તળિયા ઝાટક બૂઝ મારી ગયો જાય. સુખ વેચાય છે, અત્યારે સુખ વેચાય છે, માણસો તો અડિયા પટ્ટીએ ત્યાં સુખ લેવા હાટું, અને દુઃખે વેચાય, નથી ઘણા રોઈ રોઈને પૈસા લઈ જતા, રો રહે મા બાપને ભૂલશો નહીં. હા નરાતામાં રોળ આવ્યો. સુખ વેચાય છે, દુઃખ વેચાય છે, આ એકના નામે ડબલ થાય, ભૂખ વેચાય છે, અને મા બાપના પડે છે ભાગલા, પણ દુઃખો એના ક્યાં વેચાય છે? મા બાપના પડે છે ભાગલા, પણ દુઃખો એના ક્યાં વેચાય છે? એટલે સ્ટેજના માધ્યમ દ્વારા હું તો કાયમ માટે કહું છું સાહેબ, કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એ સંતોની હાજરી છે, ને મને એક મિનિટનો પ્રસંગ, લક્ષ્મણ બાપુ ટૂંક સમયની અંદર વધારે છે, પણ માતાઓ બહેનોની હાજરી છે, ને એક મુદ્દો કહી દઉં યુવાન મિત્રોનો, કારણ કે આ સ્ટેજ છે અમારું, સરસ્વતીનું મંદિર છે, અને આ સ્ટેજના માધ્યમ દ્વારા પછી ભજન હોય તોય ભલે, વાત હોય તોય ભલે, દુઃખ હોય તોય ભલે, છંદ હોય તોય ભલે સાહેબ. મારા કવિ દાદા બાપુને હમણાં બે દિવસ પહેલા સાંભળતો, બહુ સરસ મજાની વાત કરી કે આપણા શાસ્ત્રોમાં બાપુ સિદ્ધિ મંત્રો છે, શાસ્ત્રોમાં જે આપણા સિદ્ધિ મંત્રો છે, એવી જ રીતે આપણા જે આ ભજનો છે, આપણું લોકસાહિત્ય છે, આપણા લોકગીતો છે, એ સિદ્ધિ મંત્રો છે સાહેબ. આ કોઈ જેવી તેવી વાત નથી, અને એટલે કહેવું પડે કે ડાયરો
એટલે ખાલી ઠીઠા મસ્કરી નહીં સાહેબ, ડાયરો ઈ સૌરાષ્ટ્ર કચ્છનો કસુંબલ ચટકો છે, ડાયરો આપણા લોક જીવનના લોકગીતનો લાલ ચટાક લટકો છે, શહેર ભલે ફેશનમાં લાજે પણ ડાયરામાં હજી ગામડા ગાજે છે, ડાયરામાં દુહાછંદનો ધબકાર છે, ડાયરાના ગીતોમાં પ્રેમ અને વિરહની વેદનાનો ચિત્કાર છે, ડાયરો એક શૃંગાર છે, ડાયરો એક સત્કાર છે, ડાયરો એક વિચાર છે, ડાયરો એક વ્યવહાર છે સાહેબ, ડાયરો આપણા મલકને હંપારે છે, ડાયરો ચોકમાં ચાંદલીઓ ઉગાડે છે, ડાયરો નટખટ કાનુડાને રાહડે નચાવે છે, અને એથી આગળ વાત કરી તો કે ડાયરો રવિ ભાણના ભજનો એ રાહ ચિંધાડે છે, ડાયરો ગંગા સતીના ભજનો એ પાગલ બન્યો છે સાહેબ, ડાયરો આજ પણ ભગત બાપુ કવિ કાગની કલમ ઉપર ગોળ ગોળ છે, અને ડાયરો આજ પણ હેમુભાઈના કંઠ થકી રસ્તર બોળ છે સાહેબ, આજ પણ એ કંઠીની યાદી થાય. હા ને, એટલે જ કહેવું પડે ને સાહેબ કે આ જમાનામાં આ દુનિયામાં એવા સંતો એવા મહાપુરુષો થઈ ગયા, અને એના માટે લખવું પડે કે પગલા એવા કોણ મૂકતું આવે કે આ જગત આખું એની પાછળ ઝૂકતું આવે સાહેબ, એવા એવા કેવા પગલા કે જેના પગલે હાલવા હાલવા માટે માણસો આતુર હોય, પગલા એવા કોણ મૂકતું આવે કે જગત આખું એની પાછળ ઝૂકતું આવે, અને એનું કાંઈક ખોવાનું હશે એટલે જ તો પાગલ, એનું કાંઈક ખોવાનું હશે એટલે જ તો પાગલ, આ માણસે માણસે પૂછતું આવે સાહેબ, જેને આપણે ગાંડા ગણ્યા છે, મીરા હોય, નરસિંહ હોય, તુલસી હોય, આ બધાય માણસે માણસે પૂછતા આવે અને ઈશ્વરની ગોત કરતા હોય સાહેબ. કહેવાનો મારો અર્થ એ છે કે આ ડાયરાના માધ્યમ દ્વારા આ મુદ્દાઓ મળે છે, એમાં ખાસ માતાઓ બહેનોની હાજરી છે, એટલા માટે એક પ્રસંગ પણ આ ભારત વર્ષ ઉપર જેનો પ્રચંડ લહેરાતો, અમલ જમાયો આફરો અફર ભરે નહીં હાડ, દુજા કો દર્શે નહીં જેને તોર બઢાયો તુરકાણ, બાદશાહ હદા મામલા, પૂજ્ય લક્ષ્મણ બાબુ પધારા છે, એમનું જોરદાર તાળીઓથી અભિવાદન. બહેકે રૂડો ફૂલડાનો બાગ જેનો રૂડો પણ થયો રાગ, ભજન ની દુનિયાને જેને વડલા કહી શકાય સાહેબ, ફરી એક વખત જોરદાર તાળીઓ થઈ લક્ષ્મણ બાપુનું અભિવાદન. જ્યાં જગ્યા મળે ત્યાં મિત્રોને વિનંતી, આપણે ભજનો જ સાંભળવા છે, મેં કીધું એમાં ભજનની ભૂમિ છે બાપ. હા, ઠેઠ ખજૂરા, હવે આટલો બધો પંથ કાપ્યો છે એ તો ઘાયલ કી ગત ઘાયલ જાણે, પણ સાહેબ પ્રેમ છે ને, એવું તે શું નાખ્યું છે આ માટીમાં, એવું તો આમાં શું નાખ્યું છે વાટીને, કે આ માટી ખેંચે છે માટીને, આ માટી મેં શરૂઆતમાં જ કીધું, પૂજ્ય બ્રહ્મલીન નારાયણ બાપુએ જે ભૂમિ ઉપર ભજન કર્યા છે સાહેબ, એટલે કેવું પડે કે એવું હું નાખું અહીંયા વાટીને, કે આ માટી ખેંચે છે માટીને. પણ એક જ મિનિટનો મુદ્દો, માતાઓ બહેનોની હાજરી છે એટલે કહી દઉં, પણ આ ભારત વર્ષ ઉપર જેનો પ્રચંડ લહેરાતો, અમલ જમાયો આપરો અફર ફરે નહીં હાણ, દુજા કો દર્શે નહીં જેણે તોર બઢાયો તુરખાણ, બાદશાહ હદા મામલા ફોજુ હદા ફેર, વહે નદી ઉતાવળી જેનો ઘર હર બાજે ઘેર, અને થારીમાં મગજ્યું થર હરે દિલ્હી સતારો દેશ, વખતાણી વ્રજમલાર જેના હાલતા કટક હમેશ, પોણા ભારત વર્ષ ઉપર જેનો પ્રચંડ લહેરાતો શહેનશાહ જલાલુદ્દીન અકબર, અને એની સભામાં બેસતા નવ રત્ન, અને નવ રત્નમાંનું એક રત્ન એટલે બિરબલ, એને નાના બાળકથી લઈ અને વયોવૃદ્ધ સુધી બધાયનો પરિચય હશે. આ બિરબલ એક દિવસ એની માના ચરણમાં જઈ અને સોના મોરની થેલીનો ઢગલો કરે છે, માં સવાલ કરે છે કે બેટા આની શું જરૂર છે, બિરબલ જવાબ આપે છે કે માં આ સોના મોરું એટલા માટે તને આપો છું કે તારે જ્યાં પુણ્ય કરવું ત્યાં પુણ્ય કર, દાન કરવું ત્યાં દાન કર, જાત્રા કરવું ત્યાં જાત્રા કર, અને હજી વધારે જરૂર પડે તો કહેજે માં તારો દીકરો તારા ચરણમાં લક્ષ્મીના ઢગલા ધરી દેશે. એટલે બુદ્ધિ જેવી જે બાળક છે એની જનિતા સાહેબ એ સવાલ કરે છે કે બેટા કારણ શું, મને તારા જેવો દીકરો છે મારે બીજું શું જોઈએ, કે નહીં માં હજી વધારે જરૂર પડે તો કહેજે. છેલ્લે ખુલાસો કરે છે પણ કારણ તો કહેતો જા, અને બિરબલ કહે છે કે માં હું તારા ઋણમાંથી મુક્ત થઈ જાઉં ને એટલા માટે આ સોના મોરું તને ધરું છું. તો બિરબલની જનેતા સાહેબ ટકોર કરી, બેટા માના ઋણમાંથી ક્યારે કોઈ બાળક મુક્ત ન થાય,
બુદ્ધિજીવી બિરબલે સામો સવાલ કર્યો, કેમમાં? હજી વધારે જરૂર પડત કહેજે કે ઈ જાણવું હોય ને બેટા તો તારે મારા શયનખંડમાં આવવું પડે. ટૂંકમાં પ્રસંગ કહું સાહેબ કે સંધ્યા ઢળે અને માના ઋણમાંથી મા બાપના ઋણમાંથી બાળક મુક્ત કેમ ન થાય આ જાણવાની જિજ્ઞાસાએ બિરબલ માના ઓરડે જાય છે. રાત્રિ ઢળે અને માં અને દીકરો બેનો સવાલ પાછો શરૂ થાય કે માં કે આવે કે માના ઋણમાંથી બાળક કેમ મુક્ત ન થાય, કે એના માટે તારે રાત્રિ રોકાવું પડે બેટા. કાંઈ વાંધો નહીં, માં રોકાવ. બિરબલ રોકાય છે. પહેલા પ્રહાર માં અને દીકરો એક જ સૈયા ઉપર સૂતા છે અને માં પહેલા પ્રહારે ટકોર કરે છે કે બેટા બિરબલ જાગસ? કે જાગું છું માં, તરસ લાગી છે. કે ભરી આવું પાણી. એ દોડતો જાય, પાણીનું ગ્લાસ લઈને આવે, માના હાથમાં મૂકે, થોડું પાણી પીવે અને ધ્રુજતા હાથે ગ્લાસ ઢોળાઈ જાય એટલે બિરબલ ટકોર કરે કે માં પાણી ઢોળાય છે પથારીમાં. હોય બેટા અવસ્થા છે ને, કાંઈ વાંધો નહીં. એ ફરીવાર આરામ કરે. બીજા પ્રહારે બીજી ટકોર થાય કે બેટા બિરબલ જાગસ? કે જાગું છું માં, તરસ લાગી છે. ફરી આવું પાણી. એ ફરીવાર પાણી ભરીને આવે. એની ઘટના ઘટે, પાણી થોડું પીવે, થોડું ઢોળાય. આમ એક બે ત્રણ અને ચોથી વખત જ્યારે ગ્લાસ ઢોળાય ત્યારે બિરબલનો મગજ અટી જાય ને કહે છે કે માં તને વારે વારે ટકોર કરું છું, હાઠે બુદ્ધિ નાઠે. એ કહેવત સાચી છે. તને ઘડીએ ઘડીએ કહું છું કે ઢોળાય છે પાણી, ઢોળાય છે માં, તને ખબર નથી પડતી. અને બિરબલની માં ટકોર કરે છે કે બસ બેટા, એક રાતમાં થાકી ગયો, આવી તો ઘણી રાત ભીની પથારી મેં તારા ભેગી કાઢી છે મારા બાપ, એક રાતમાં તું થાકી. કહેવાનો મારો મુદ્દો એ છે સાહેબ. અને એટલા માટે આપણા કવિઓ લખે કે મીઠા હિમદૂને મીઠા મે હુલારેલો અને યથી મીઠે મોરી માત રે જનની ની જોડ સખી નહીં મળે રેલો. ભૂલો ભલે બધું, મા બાપને ભૂલશો નહીં, એવી સાહિત્યની શાયર. લહેરું થોડ્યું મુજા ઘટમાં ઘડેર્યું, હકડી તટન પહોંચ્યું ત્યાં દુજી બોતેરા ઉપડ્યો પાર. જેની આપ આતુરતાથી રાહ જુઓ છો સાહેબ, ખૂબ લાંબી મજલ કાપીને આવ્યા છે એવા પૂજ્ય લક્ષ્મણ બાપોને વિનંતી કરો કે બાપ આવો. હા, આ ડાયરો લહેરમાં છે, ભજનની ભૂમિ છે. દેવ મોરારી પરિવાર દ્વારા લક્ષ્મણ બાપુનું સાલું ઉઠાડી સન્માન અને આપણે જોરદાર તાળી ગણાતી પળને વધાવી લેશું. વિશેષ કાંઈ ચર્ચા નહીં કરતા લક્ષ્મણ બાપુને વિનંતી કરું બાપ આવો. સંતોની હાજરી છે એવા કાંઈક ભજનિયા થઈ જાય સાહેબ. હા, જોરદાર તાળી વચ્ચે શ્રી લક્ષ્મણ બાપુ.